બાપા એમ કહેતા બોયડી ને અમારા છોકરા હતા એને ઓલે ત્રણ ભેહુણી માંથી એની હું લટકી થાય ને ભેહુણી હું જીવ બરત રાખે અમારે ઈ હું કર્યું રામ રામ સીતારામ જય માતાજી જય મુરલીધર જય શ્રી કૃષ્ણ બધેને તો આજ તો હું ખંભાળીએ ગયો હતો સવારનો ને લગભગ આવ્યો તો અહીં 5:30-6 જેવો ટાઈમ થયો તો હું ગયો તો મજૂર હતો મજૂરનો તો મેળ ના પડ્યો આપણે 5-6 જણા જોતા હતા પણ 15-20ની ને એવી ટુકડીઓ હતી તે છૂટા પડે એમ હતા નહીં તે આજ તો રોગો આવતો રહ્યો ને થઈ કોઈ બહુ અને આજનો કંઈ વ્લોગ એ બન્યો નથી તો હવે આજે આપણે જે ઓલા ફૂઈ ને ફૂઈના સાસુની બે આવ્યા હતા ને ફૂઈ ભત્રીજી જ થાય આમ તો અગિયું તો એનો વિડીયો આપણે બાનો શૂટ કરેલ હે તો હાલો જૂની વાતું સાંભળી આજે આપણા ભીની મોહી ને ભાભા ને સુરત ગયા હતા ને કેવા દિવસો કાઢ્યા એ જોવો તમે આગળ વિડીયામાં માર ભાઈ કાકા ને એમ કીધું હતું કે આ ખાજવણી આપડે જો એટલી ગટકી કરો ને ઈ પછી માલ ને નાખી ઝાકડા ભરી આવે માલ ને નાખતા ને ઓછે માલ ના કોઈ ને કઈ પાવે હા કઈ બાંધવાનું થતું નહી ચટણી ખાંડલ છે ચટણી અમારે બહુ ખાંડવા નથી બહુ જ ખાંડવા એ અમારી બારે હાવ ખાંડતા હું ના બહુ ખાંડતા પાણી ભરવા એ બધું લાઈટ ઉપર જે અટાણશે એ બધું ભૂળ્યું કેવાય શું કે સિમેન્ટ ની ટાંકી આખી પાણી ની ભરવાની મારે મોટા નહી કે પછી અમને બે નહી કે હાકર નો એક ગાંગડો વધારે ગાંગડો તમને દેહું જો ગાંગડો થી પછી એ કે ટાંકી ભરાઈ જાય ને તો પછી ડોલ કે બેડું કે જે હોય ને ભરાવે કે આ તાર બાપા ના હોય છોકરા
એક ડગલું ના ભરે અમારે એક બાચકી એક કે વીણી માંડવી અને તીકણ કે ભણવા જવાનું અહીંથી હાલીને જવાનું પાછું હાલીને આવવાનું છોકરા અમારે ગોવિંદ છે ને ઈ જામનગર નોકરી કરે એને મોટા એડા હતા ને અમારે ત્યાં ઝૂંપડું હતું તઈ પરિસ્થિતિ બધે ની નબરી હતી ને હા તઈ એવી જ હતી તે ઈ કે બે ત્રણ વાર ઈને કયા રાખ્યું કે બાપુ ઈ કે રૂપિયો દિયો રૂપિયો હા ઓય રખે હા રૂપિયો દિયો તી આને ઝાપટ મારી ને આમ ઝીણકો જતો ઝાપટ મારી ને આમ વેતન ગોથાણ ખાય ને આમ એડા ઉસા હતા બોવજ ના એટલે આમ ઘા કર્યો આમ રૂપિયા હારું ટૂંકમાં નહીં કે મને એક રૂપિયો દિયો ને એ કે તો ઈ તઈ ની પરિસ્થિતિ નબરી હતી ને હા એમ મોટો તઈ ને મોટો પૈસા આવતા હા તઈ માટે પૈસા સીધા પૈસા ઇના છોકરા બધે ના છે ઈ કીમ હાઈફાઈ થી જીવન જીવે છે ને પણ આ જમાનો છે અમારા છોકરા તઈ ને ઓલો બિસ્કિટ નું પડે કો ઇન્જેક્શન હોય તો વિચાર કરતા અમે સુરભી આપણે સુરત ગયા હતા તાર બાપુ ને કવિબેન ને રેખાબેન 7 મહિનાની હતી તે ત્રણ ભેહું હતી ત્રણ ભેહું ને જે રેકડી વાળો નીહરે ને બધું બકાલું વેસી તઈ પછી હું એમ કહું કે બકાલું કઈક લેવું જો હોય તો બકાલા વાળો નીહરે ને તઈ કે જે ઓલા કે હા બધા વૈધા ગઈટા હોય ને ઈ ઓછા ભાવમાં દે ઈ કે બકાલું હા એનું ઈ કે શાક ખાય કે હા એનું શાક થાય કે પાંચ કિલા નું કેન નું ડબલું હતું કસકડા નું હાડા ત્રણ પાંચ છ મહિના રહ્યા ને ઈ તેલ કોઈ દી ખુટું નહી તો પણ તઈ આપણે આ ભેહું લઈને ગયા હતા પછી હવે ખાંડ નું કરવું ને આગ્રા લેવાના ને બધું એમાંથી કરી કરી લોભ કરી ને ઈ બધું કરવાનું જો હા ને આપણે જો તેલ ને એવું બધું બહુ ને તઈ તો અમે ઓછું હતું ને અમે પછી વાંગ્યા એમાં તમારે અતિન ગતિ લોભ કરવો પડ્યો ત્રણ ભેહું હતી હતી એમાંથી પછી એકાદી ભેહ વરી પાછી આવી એકાદી ભેહ વડી હતી ભેહું એ ઉંમરમાં વડ્યું હતી પછી મારા મામા આવ્યા ઘુમરો મારવા તી મારા મામા હું તો હું એટલે ત્રણ ભેહું એમાંથી દૂધ તો થોડું કઈ થાય પછી વરી રાત ની બારી નીકળું તો રાત નું ભેગું કરું ને એમ કરી કરી ને કે આપણે પાછા જાહું નહીં ટિકસ ના પૈસા તો હોવા જો હોય ને મને એમ થતું કે હવે આપણે અહીંયા આવ્યા ને પૈસા બાપા કરતી તો મગા હે નહીં ને ત્યાં પરિસ્થિતિ નબરી હતી હા ત્યાંથી હાલતા થયા ને ટિકસ ના પૈસા એટલા દૂધ માંથી માંડ માંડ કરી ને આ દૂધ ના પૈસા થયા એમાંથી કરી કરી ને ટીકસ અમે ફેરી ને માર મામા ઘુમરો મારવા આવ્યા ને તી કે કા ભીની લોટકી થાવી જોઈ ને કા એ કે ભેહું લોટકી થાવી જોઈ ને ભીની હું લોટકી થાય ને ભેહું હું થાય ભાડા નું માગવું જોઈએ તો આપણે ઈ હું કર્યું હાલો આજનો વિડીયો તો એવું હે સમય સમય નું કામ કરતો રહીએ બધી હતી વાતો જૂની આપણે જોવે અને અચ્છા અચ્છા ફુવારા કાઢ લીધા બેગદીમાં વાઢ નાખવાના હે
જોઈ હવે મજૂરનું જો સેટિંગ થઈ જાય તો સારું, નકર તો ત્રણ પડતું થાય થાકી જાય હવે પછી બહુ. પેલા જે માણસે કામ કર્યું એવું હવે આપણાથી થાય નહીં. છતાંય અમારે મજૂર હજી સુધી કોઈ દી અહીંયા ઘેરે રાખ્યા નથી. અમે 70 વીઘા જમીન છે પણ ટાઈમે ટાઈમે કહી લઈએ, બાકી 70 વીઘામાં હલવી લઈએ હજી ત્યાં. તો સારું હાલો હવે અહીંયા વિડિયાનું એન્ડ કરી, વળી કાલની વાત કાલ. તો આવજો.